नमस्ते मित्रों, गुच्चू टिप्स वाला चैनल में आपनो हार्दिक स्वागत छे। तो मित्रों, आज ना वीडियो में आपणे जीएसआरटीसी बस में आपणे ऑनलाइन टिकट बुकिंग करवी होय तो केवी रीते करी शकाय तेना विषे आपणे आजे समझवाना छे। तो मित्रों, आज ना वीडियो में आपणे मोबाइल द्वारा घरे बैठा आपणे ऑनलाइन टिकट बुकिंग करवी होय तो केवी रीते करी शकाय तेना विषे आपणे आजे स्टेप बाय स्टेप आपणे माहिती लेवाना छे। तो मित्रों, तमे आजनो वीडियो तमे पूरेपूरो जोजो जेथी करीने तमने कंई पण वस्तु स्कीप न थई जाय। जो तमे मारी चैनल में नवा होय तो तमे सब्सक्राइब कर दीजो और बाजूना बेल आइकन पर क्लिक कर दीजो जेथी करीने तमने आवाज वीडियो जोवा मळे। तो चलो मित्रों, आपणे वीडियो ने स्टार्ट करिए। तो चलो मित्रों, आपणे मोबाइल आपणे आवी रीते तमारे खोली लेवानो रहेशे अने मोबाइल द्वारा ज आपणे टिकट बुकिंग आपणे करवाना छे। तो आपणे स्टेप बाय स्टेप आपणे समझवाना छे। तो सौथी पहेला तमारे नीचे प्ले स्टोर ऑप्शन जोवा मळे छे। तो प्ले स्टोर नामनी आपणे एप्लिकेशन आपणे ओपन करी लेशुं। त्यां आपणे एक एप्लिकेशन आपणे इंस्टॉल करीशुं। त्यां तमारे सर्च बार में तमारे अहीं टाइप करवानो रहेशे जीएसआरटीसी। आ प्रकारनी तमने अहीं एप्लिकेशन जोवा मळशे, तेने आपणे अहीं इंस्टॉल करी लेशुं। मैं अहीं ऑलरेडी इंस्टॉल करी लीधी छे, तमारे इंस्टॉल करी लेवानी रहेशे। एटले तमने आ प्रकारनो लोगो जोवा मळशे अने जीएसआरटीसीनी જે ઓફિશિયલ જે એપ્લિકેશન છે તે તમારે અહીં ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે। ઇન્સ્ટોલ કર્યા બાદ આપણે અહીં ઓપન કરીશું। તો ચાલો હું ઓપન કરી લઉં છું। ઓપન કર્યા બાદ તમને આ પ્રકારના તમને મેનુ જોવા મળશે, જે વેલકમ ટુ જીએસઆરટીસી અને નીચે તમને બે મેનુ જોવા મળે છે, ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ। તો તમે જે ભાષામાં તમે ઓપન કરવા માગતા હોય એ રીતે તમે ઓપન કરી શકો છો। તો આજે આપણે ગુજરાતીમાં આપણે ઓપન કરીશું। તો ચાલો હું ગુજરાતીમાં ઓપન કરી લઉં છું। એટલે તમને આ પ્રકારના તમને બધા મેનુ જોવા મળશે। અહીં તમને જોવા મળશે એડવાન્સ બુકિંગ, ટિકિટ રદ કરો, કરેલ બુકિંગની, મારી બસ ટ્રેક કરો, રિફંડની સ્થિતિ, ટ્રેક ટિકિટ, શિડ્યુલ ટિકિટ, સમયપત્રક, નજીકનું સ્થળ, વર્તમાન ટિકિટ, બસ પાસ, બસ ભાડે। તો આ પ્રકારના તમને મેનુ જોવા મળશે। આટલી સુવિધા તમે ઉપલબ્ધ તમને જોવા મળે છે। તો આજે આપણે સમજવાના છે કે એડવાન્સ બુકિંગ આપણે ટિકિટ કરવી હોય તો કેવી રીતે કરી શકાય। તો ચલો આપણે એડવાન્સ બુકિંગના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું અહીં। એટલે તમને કયા સ્થળેથી કયા સ્થળે જવાનું ઓપ્શન તમને જોવા મળે છે। તો તમારે એ તમારે પસંદ કરી લેવાનું રહેશે। તો સૌથી પહેલાં આપણે ફોર્મમાં જઈને આપણે પસંદ કરી લેશું આપણે ક્યાંથી આપણે ઉપડવાના છીએ। તો આપણે કાલે જવાના હોય, પરમ દિવસે જવાનું હોય, તો આપણે કયા સ્થળેથી આપણે ઉપડવાના છીએ કે જવાના છીએ એ આપણે પસંદ કરી લેવાનું રહેશે। તો ચલો હું પસંદ કરી લઉં છું સુરેન્દ્રનગર। અને આપણે ક્યાં જવાના છીએ તો એ આપણે પસંદ કરવાનું રહેશે અહીં। તો આપણે ચલો ગાંધીનગર પસંદ કરીએ અને નીચે તમને જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો આ રીતે આપણે તારીખ પસંદ કરી લઈશું, 25 તારીખ અહીં સિલેક્ટ કરી લેવાનું રહેશે તમારે તારીખ લખીને। અહીં આપણે તમને જોવા મળે છે તમે કેટલા વ્યક્તિનું તમે ટિકિટ બુકિંગ કરવા માગો છો। તમારે અહીં એક લખેલો છે તો તમે અહીં બે વ્યક્તિ લખી શકો છો, ત્રણ વ્યક્તિ લખી શકો છો। તો ચલો આપણે આજે એક વ્યક્તિ આપણે પસંદ કરીશું। અહીં તમારે બાળકો, તમારી સાથે બાળકો કેટલા આવે છે તે તમારે અહીં પસંદ કરી લેવાના રહેશે। જો એક મહિલા હોય, એવી રીતે દિવ્યાંગ હોય, દિવ્યાંગ વિથ હેલ્પર હોય, તો તમારા નીચેના જે ઓપ્શન પસંદ કરવાના રહેશે, તમારે જે લાગુ પડતું હોય એ પ્રકારે તમારે અહીં પસંદ કરી લેવાનું છે। અને નીચે તમને જોવા મળશે તમારી તાજેતરની શોધ, જે સુરેન્દ્રનગરથી ગાંધીનગર છે, તો આપણે અહીં શોધો ત્યાં આપણે ક્લિક કરીશું। એક ટિકિટ આપણે બુકિંગ કરીશું આજે આપણે। તો અહીં તમને બે તમને બસ જોવા મળે છે, 8 વાગ્યાની બસ છે અને 17:15 એટલે કે 5:15ની આસપાસ એક બસ જોવા મળે છે, તેનો 3 કલાકનો ટાઈમ છે પહોંચવામાં। તો આ પ્રકારે તમને અહીં ઉપર તમને 51 સીટ અહીં ખાલી દેખાડે છે, નીચે પણ તમારે અહીં 51 સીટ ખાલી દેખાડે છે। તો અહીં તમારે સીટ પસંદ કરવાની રહેશે। તો ચલો આપણે 8 વાગ્યાની બસની આપણે અહીં સીટ આપણે પસંદ કરી લઈએ। તો અહીં અહીં ક્લિક કરીશું આપણે। તો આ પ્રકારની તમને અહીં બધી સીટો તમને જોવા મળશે। આમાંથી તમે જે આ બ્લેક કલરની તમને સીટ દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીં તે બુક સીટ તમારે બુક થઈ ગયેલી છે એટલે ત્યાં તમે અહીં ક્લિક નહીં કરી શકો। આ પ્રકારે જે પિંક દેખાય છે તેના પર પણ તમે ક્લિક કરશો તો પણ તે અહીં નહીં તમે સિલેક્ટ કરી શકો। અહીં જે વ્હાઇટ કલરની તમને જે દેખાય છે તમને ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે એ સીટ તમે બુકિંગ કરી શકશો। તો તમને તમારી જે મનપસંદની તમે સીટ હોય તે તમે અહીં પસંદ કરી શકશો। જો મારે બારીની બાજુની સીટ લેવી હોય તો તમે પાછળ જે ખાલી હોય તેમાં તમે પસંદ કરી શકો। જો તમે આગળ સીટ પસંદ કરવા માગતા હોય તો અહીં 14 નંબરની ખાલી છે ત્યાં તમે પસંદ કરી શકો છો। તો ચલો હું 14 નંબરની સીટ અહીં પસંદ કરું છું। તો આ રીતે તમારે જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને સીધા જ બીજા મેનુમાં તમને ટ્રાન્સફર કરી દેશે।
तो अहीं तमारे मुसाफरीनी विगत એટલે કે તમારું અહીં તમારે નામ નાખવાનું રહેશે। તો ચલો હું મારું નામ નાખી દઉં છું। અહીં તમારે ઉંમર નાખી દેવાની રહેશે। અહીં તમારે ઈમેલ આઈડી નાખી દેવાની રહેશે। અહીં તમારો ફોન નંબર નાખવાનો રહેશે। જેવો તમે ઈમેલ આઈડી અને ફોન નંબર નાખશો એટલે તમારે બુકિંગ પુષ્ટ કરો ત્યાં તમારે અહીં ક્લિક કરી દેવાનું રહેશે। તો ચલો હું ઝડપી ઈમેલ આઈડી અને ફોન નંબર હું નાખી દઉં છું। અને બુકિંગ પુષ્ટ કરો ત્યાં ક્લિક કરી દઉં છું એટલે તમારું જે આગળની ટિકિટનું ભાડું તે તમારે જોવા મળશે 104 રૂપિયા મૂળ ભાડું અને આરક્ષક ફી એટલે કે 5 રૂપિયા જે બીજી ફી છે ટોટલ કરીને 108 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે એટલે કે તમારું જે ટિકિટ ભાડું છે તે તમારે અહીં ભરવાનું રહેશે। તો તમારે નીચે અહીં ઓપ્શન જોવા મળે છે ચૂકવણી કરો ત્યાં તમારે અહીં ક્લિક કરવાનું રહેશે। તો ચલો આપણે ક્લિક કરી દઈએ। અહીં આપણે આગળ કૃપા કરી આ જ જીએસઆરટીસી ઓબી સંદર્ભ નંબર નોંધ લેવાનું આ નંબર આપણે નોંધી લેવાનો રહેશે। ત્યારબાદ આપણે આગળ ચાલુ રાખો ત્યાં આપણે ક્લિક કરી દઈએ એટલે જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમે સીધા જ તમે પેમેન્ટના ઓપ્શનમાં તમે જતા રહેશો। તો અહીંથી તમારે અહીં પેમેન્ટ કરી લેવાનું રહેશે। તો તમે અહીં ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો। અહીં તમારો કાર્ડ નંબર નાખવાનો રહેશે, એક્સપાયર ડેટ, વેલિડિટી, સીવીવી કોડ નાખવાનો રહેશે। ત્યારબાદ તમારે જે 108 રૂપિયા છે તે તમારે પે કરવાના રહેશે। તો તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ દ્વારા પણ તમે કરી શકો છો અથવા તો તમે નેટ બેન્કિંગ યુપીઆઈ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો। તો આવી રીતે તમે પેમેન્ટ કરીને અત્યારે હું કોઈ પેમેન્ટ નથી કરતો, આ તો તમને સમજાવવા પૂરતું તમને ડેમો પૂરતું મેં તમને અત્યારે બતાવેલું હતું। તો તમારે આવી રીતે તમારે ટિકિટ બુકિંગ કરી લેવાની રહેશે। જેવું તમે પેમેન્ટ કરશો એટલે તમારી ટિકિટ અહીં કન્ફર્મ થઈ જશે। તો તમારે મોબાઈલમાં પણ તમે પ્રિન્ટ રાખો તો પણ ચાલશે અને પ્રિન્ટ કઢાવી લો તો પણ તમારે ચાલશે। તો તમને મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને તમને આવા જ વિડીયો જોવા મળે। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, જય ભારત।